આજે આપણે ખૂબ જ પૌષ્ટિક મસાલા પૂરી બનાવવાના છીએ. સાંભળીને થતું હશે કે પૂરી ક્યારે પૌષ્ટિક હોતી હશે, પરંતુ હા ફ્રેન્ડ્સ, આજે આપણે બ્રેકફાસ્ટમાં બાળકો સારી રીતે ખાઈ શકે ભરપેટ તેવું આપણે પૌષ્ટિક પૂરી બનાવીશું. ચલો લે સ્ટાર્ટ. તો અહીં સૌ પ્રથમ મેં ઘઉંનો લોટ આપણે લીધો છે, જે જનરલી આપણે રોટલી માટે આપણે દળાવીએ છીએ તે જ આપણે લોટ લેવાનો છે. તો આજની રેસીપી ઘરના સિમ્પલ મસાલાથી બનાવવાની છે, અને એમ પણ મારી ચેનલ એવી છે કે ઘરના સિમ્પલ મસાલાથી એક યુનિક રેસીપી તમારી સાથે હું શેર કરું છું. તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આગળ હું નવી નવી રેસીપી ઘણી લાવવાની છું, તો તેને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. અને હા, જો તમને આજની રેસીપી તમને ગમે તો પ્લીઝ લાઇક જરૂરથી કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. અને જો તમે આવી રેસીપી તમને ગમતી હોય અને બનાવી હોય તો પણ મને કમેન્ટ જરૂરથી કરજો. તો અહીં 2-3 કપ જેટલો મેં લોટ ચાળી લીધો છે, અને સાથે મસાલામાં મેં હળદર અને મરચું એડ કર્યું છે. આજે આપણે મસાલા પૂરી જ બનાવવાના છીએ, પરંતુ તેમાં આપણે જો બાળકો તમારે વધારે તીખું ન ખાતા હોય તો મીડિયમ તમારે મરચું નાખવાનું છે. અહીં હું મીડિયમ જ તીખી હું બનાવવાની છું, વધારે તીખી બનાવવાની નથી. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, અને આપણે થોડો 1 ચમચી જેટલો અજમો છે તે હાથથી મસળીને નાખીશું, જેથી કરી પૂરીમાં ખૂબ જ સુગંધ અને સ્વાદ ફેલાઈ જાય. સાથે આપણે પૂરીમાં જેટલું મોઈન નાખતા હોઈએ તેટલું આપણે તેલનું મોઈન નાખવાનું છે. એટલે અહીં મેં 3 મોટી ચમચી ભરીને મેં તેલ એડ કર્યું છે. હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું. રોજના 1 ના 1 નાસ્તાથી આપણને પણ કંટાળો જ આવતો હોય છે, અને અત્યારે બાળકોએ પણ નવી નવી ડિમાન્ડ કરતા જ હોય છે કે મમ્મી કંઈ અલગ જ બનાવ, પરંતુ આપણને બાળકોનું હેલ્થ પણ સાચવવાનું હોય છે. તો બાળક અને હેલ્થ માટેને મેં હમણાં જ મેં 2 રેસીપી તમારી સાથે શેર કરી છે, કે ચણાના નાના નાના મેં એક ટેસ્ટી વડા તૈયાર કરેલા છે તેની રેસીપી મેં તમારી સાથે મેં શેર કરી છે, અને હમણાં જ ઘઉંના લોટના મેં લચ્છા પરાઠા એકદમ ઇઝી રીતથી તમને બતાવ્યું છે, તે પણ તમે તેની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે, તમે જલ્દીથી ચેકઆઉટ કરજો. હવે મસાલા સાથે એકદમ લોટ મિક્સ સારી રીતે થઈ ગયો છે. હવે તેની અંદર નાખીશું મગની દાળ. હા ફ્રેન્ડ્સ, મગની જે ફોતરા વગરની પીળા કલરની દાળ હોય છે ને, તેને મેં રાત્રે પલાળી દીધી હતી. તો 2 કપ જેટલી મેં દાળ પલાળી દીધી છે. તો અહીં મેં થોડી વધારે દાળ લીધી છે. તમારે ઓછી પસંદ હોય તો તમે 1-1.5 કપ પણ તમે લઈ શકો છો. તો અહીં મેં મગની દાળ સારી રીતે પલાળી દીધી હતી અને વ્યવસ્થિત રીતે ધોઈ નાખી છે અને કોરી પણ કરી નાખી છે. તો તેની અંદર મેં આ લોટની અંદર મેં દાળ નાખી છે. અહીં મારા બાળકોને તુવેરની દાળ જ સરસ ભાવે છે, પરંતુ બીજી દાળ ખાતા નથી. તો મેં આવી રીતે આઈડિયા લગાવીને મેં આવી રીતે પૂરી બનાવી દીધી છે. તો ઘણી બધી મેં પૂરી બનાવી છે અને એને એક ડબ્બો મેં સ્ટોર કરીને રાખી દીધો છે, તો જેથી કરીને તમે લોંગ ટાઈમ સુધી પણ તમે આ પૂરી બનાવીને રાખી શકો છો, અને બાળકો માટે હેલ્થ માટે પણ ખૂબ જ બેનિફિટ છે. તો હવે આપણે પાણીથી હવે સારી રીતે લોટ બાંધી દઈશું, અને લોટ આપણે ભાખરીનો અને જેવો પૂરીનો બાંધતા હોય છે તેવો જ આપણે કાંઠો બાંધી દેવાનો. તેલ નાખીને લોટ વ્યવસ્થિત મેં બાંધી દીધો છે. હવે આપણે જનરલી જે પૂરી બનાવતા હોઈએ છીએ આપણે એ રીતે જ આપણે પૂરી બનાવવાની છે. તો અહીં મેં પૂરી બનાવવા માટે આવી રીતે નાનું આવી રીતે કુલ્લું લઈ લીધું છે, અને પૂરી આવી રીતે સારી રીતે બધી ભણી લઈશું. આ પૂરી ખરેખર ખાવામાં એટલી ક્રન્ચી અને ક્રિસ્પી બને છે ને કે આપણને ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે, કેમ કે અહીં આપણે દાળ રેસીપી સાથે મળીશું.